નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વ્યાખ્યાઓ વિશે જાણી ગયા છે કે એસએસસી કોને કહેવામાં આવે છે, સખસ કોને કહેવામાં આવે છે, પછી આગળની વર્ષ કોને કહેવામાં આવે છે, પાછલું વર્ષ કોને કહેવામાં આવે છે, એની વ્યાખ્યાઓ જાણી લીધી છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 તરફ જઈએ છીએ. કર ભરનારનો રહેઠાણનો દરજ્જો. તો એ વ્યક્તિ, જે વ્યક્તિ કર ભરે છે, એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરવામાં આવે છે. તો એ આ ચેપ્ટરની અંદર આપણે આગળ જોઈશું. હવે પહેલાં તો એ વ્યક્તિ, કઈ વ્યક્તિ કર ભરી શકે છે એ આપણે આવકવેરાના સ્લેબમાં જાણી લીધું કે કેટલી આવક ઉપર સ્લેબ ભરી શકાય છે. હવે એનો રહેઠાણનો દરજ્જો એટલે કે એ રહીશ છે કે નહીં, ભારતની અંદર એ રહીશ છે કે નહીં, એની શરતો છે એ જે આપણે ચેક કરવાની છે. તો પહેલાં તો જો એસએસસી એટલે વ્યક્તિ એને બે પાર્ટમાં વેચી શકાય છે. એક કહેવાશે રહીશ અને બીજું છે બિન રહીશ. હવે રહીશની અંદર બે પાર્ટ છે, રહીશ અને સામાન્ય રહીશ, અને સેકન્ડ છે રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, અને બિન રહીશની અંદર કોઈ શરત લાગુ પડતી નથી. હવે ઉપર જણાવ્યા મુજબ કે સામાન્ય રહીશ અને રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં, બિન રહીશ કોને કહેવામાં આવે છે, કાયદાની નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ વ્યક્તિ કોને કહેવામાં આવે, વ્યક્તિ પણ હોઈ શકે છે, હિન્દુ અવિભક્ત કુટુંબ પણ હોઈ શકે છે, પેઢી પણ હોઈ શકે છે, સખોસોના મંડળ કે વ્યક્તિઓનો સમૂહ પણ હોઈ શકે છે, કંપની પણ હોઈ શકે છે, અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પણ હોઈ શકે છે, કાં તો કૃત્રિમ સખસ. ઉપર જણાવ્યા ઉપરાંત દરેક કાયદેસર રીતે રચાયેલ કૃત્રિમ સખસ પણ હોઈ શકે છે. હવે રહીશ થવા માટેની બે શરતો છે ભારતની અંદર. એ વ્યક્તિ ભારતનો રહીશ થવા માટેની જો બે શરતો આપી છે. કઈ સેક્શન છે? આવકવેરાની કલમ 6(1) મુજબ વ્યક્તિની રહીશ થવા અંગેની શરતો નીચે મુજબ છે. એમાં એ વ્યક્તિ નીચે જણાવેલી શરતોમાંથી કોઈ પણ એક મૂળભૂત શરતનું પાલન કરે તો પાછલા વર્ષ માટે ભારતનો રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં ગણાશે. આ બંને શરતો છે એમાંથી કોઈ પણ એક શરતનું જે વ્યક્તિ પાલન કરેલું હોવું જોઈએ. એવું જરૂરી નથી કે બંને શરતોનું પાલન કરેલું હોવું જોઈએ. તો પહેલી શરત આપી છે, જુઓ, તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે વધુ દિવસ ભારતમાં રહેલો હોવો જોઈએ. શું કહે છે? તે વ્યક્તિ સંબંધિત પાછલું વર્ષ, સંબંધિત પાછલું વર્ષ એટલે આપણે આગળ જાણી લીધું કે આકરણી વર્ષ, આજ અત્યારનું આકરણી વર્ષ કયું છે? 2019-20. તો પાછલું વર્ષ કયું થશે? 2018-19, બરાબર છે. તો એ વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષમાં, તો આ વર્ષનો એને રહેઠાણનો દરજ્જો નક્કી કરવો હોય 19-20નો, તો પાછલું વર્ષ સંબંધિત કયું? 18-19ની અંદર એ વ્યક્તિ ભારતની અંદર કેટલા દિવસ રહેલો હોવો જોઈએ? 182 દિવસ કે તેથી વધુ દિવસ રહેલો હોવો જોઈએ, બરાબર છે. અથવા એટલે કે આ શરત પૂરી ના થાય તો તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 60 કે વધુ દિવસ માટે ભારતમાં રહી હોય અને તેની અગાઉના 4 પાછલા વર્ષ દરમિયાન કુલ 365 કે વધુ દિવસ માટે ભારતમાં રહી હોય. શું કહે છે? તે વ્યક્તિ સંબંધિત પાછલું વર્ષ, એટલે કે જો એ સંબંધિત પાછલું વર્ષ એટલે કે આકરણી વર્ષ 2019-20, તો પાછલું વર્ષ 18-19ની અંદર 60 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહેલું હોવું જોઈએ, અને તેની અગાઉના 4 પાછલા વર્ષ દરમિયાન, એના આગળના 4 પાછલા વર્ષની અંદર એ કુલ 365 કે વધુ દિવસ માટે ભારતમાં રહેલું હોવું જોઈએ. એટલે કે તેના અગાઉના 4 વર્ષ કયા થશે? જો પાછલું વર્ષ થાય છે 18-19, તો એના અગાઉના 4 વર્ષ થશે 2017-18, 2016-17, 2015-16 અને 2014-15. આ 4 વર્ષમાં એ વ્યક્તિ 365 દિવસ ભારતમાં રહેલી હોય તો જ ભારતનો રહીશ કહેવામાં આવે છે. હવે આ બંને શરતોમાંથી કોઈ પણ એક શરત એ વ્યક્તિ પૂરી કરતું હોવું જોઈએ તો જ એ ભારતનો રહીશ કહેવાશે. કાં તો પહેલું એપ્લાય કરવાનું આપણે છે 182 દિવસ, કે પાછલા વર્ષમાં 182 દિવસ એ વ્યક્તિ ભારતમાં રહેલી છે. જો હા, તો બીજી શરત એપ્લાય કરવાની જરૂર નથી. પરંતુ જો પહેલી શરત પૂરી નથી થતી તો આપણે બીજી શરત ચેક કરવી પડશે કે એ પાછલા વર્ષમાં 60 દિવસ ભારતની અંદર રહેલી છે અને એના અગાઉના 4 વર્ષની અંદર 365 દિવસ કે તેથી વધુ દિવસ ભારતની અંદર રહેલું હોવું જોઈએ. હવે આની અંદર જો
ભારતીય નાગરિક કે જે મૂળ ભારતીય વંશજ માટે ખાસ છૂટ આપવામાં આવી છે કે ભારતીય નાગરિક હોય અને એનો વંશજ હોય એટલે કે એનો દાદા પપ્પા એ લોકો અહીંયા જન્મેલા ભારતમાં હોય એમના માટે છૂટ આપી છે. જુઓ, કોઈ વ્યક્તિ કે જે ભારતીય નાગરિક છે જે પરદેશમાં નોકરી કરવા માટે કોઈ પાછલા વર્ષમાં પરદેશ જાય તો તે વર્ષમાં મૂળભૂત શરત બીમાં સૂચવેલ 60 દિવસને બદલે 182 કે વધુ દિવસ માટે ભારતમાં રહેલો હોય તો જ રહીશ ગણાય છે. ભારતમાં નોકરીના સંબંધ શું કહે છે, કોઈ વ્યક્તિ કે ભારતીય નાગરિક છે એ વ્યક્તિ ભારતનો નાગરિક છે, એનો જન્મ અહીંયા થયો છે, પણ તે પરદેશમાં નોકરી કરવા માટે જાય છે કે ભારતની બહાર નોકરી કરવા માટે જાય છે તો શરત નંબર બીજા નંબરની જે છે 60 દિવસવાળી એ એના માટે વેલિડ ગણાશે નહીં. એની માટે કઈ શરત લેવામાં આવશે, પહેલી શરત 182 દિવસ જ ભારતની અંદર રહેલો હોવો જોઈએ તો જ એ ભારતનો રહીશ કહેવામાં આવશે. પછી જુઓ, ભારતમાં નોકરીના સંબંધમાં પરદેશ જનાર વ્યક્તિને આપવા લાગુ થશે નહીં. શું કે છે, ભારતમાં નોકરીના સંબંધમાં પરદેશ જનાર ભારતમાં નોકરીના સંબંધમાં જનાર વ્યક્તિને અપવાદ લાગુ પડતો નથી. હવે સેકન્ડ અપવાદ છે ભારતીય વહાણ પર કામ કરનાર ભારતીય નાગરિક પાછલા વર્ષ દરમિયાન ભારત છોડી જાય તો તે પણ 60 દિવસને બદલે 182 કે વધુ દિવસ માટે ભારતમાં રહેલો હોય તો જ રહીશ ગણાશે. પરદેશ જનાર વહાણ પર ક્રૂ મેમ્બર તરીકે કામ કરનાર ભારતીય નાગરિકને ભારતમાં રહેઠાણનો સમય સીબીડીટી દ્વારા નક્કી થયેલા ધોરણ મુજબ છે. બરાબર છે, સીબીડીટી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ, એના દ્વારા નક્કી કર્યું છે કે જે કોઈ વ્યક્તિ વહાણ પર, તમને ખબર છે કે ભારતના શિપ ચાલતા હોય છે, માલ સામાન લઈને શિપ જતા હોય છે બીજા દેશોની અંદર દરિયામાં થઈને, તો એની અંદર કોઈ વ્યક્તિ જોબ કરે છે તો એના માટે પણ 60 દિવસવાળી શરત અપવાદ છે. એને 60 દિવસવાળી શરત નહીં લાગુ પડે, એને પણ 182 દિવસ કે તેથી વધુ દિવસ માટે જ ભારતમાં રહેલો હોય તો જ એ ભારતનો રહીશ ગણાશે, અધરવાઇઝ એ બિન રહીશ કહેવામાં આવશે. હવે થર્ડ નંબર છે ત્રીજો અપવાદ કે ખાસ છૂટ આપવામાં આવી છે, એવી જ રીતે પરદેશમાં રહેતો ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળ ભારતીય વંશજ હોય તે નોકરી કરતો હોય તે જરૂરી નથી, કોઈ પાછલા વર્ષમાં ભારતની મુલાકાતે આવે તો તેની દ્રષ્ટિએ પણ મૂળભૂત શરત બી 60 દિવસને બદલે 182 દિવસ કે વધુ દિવસ માટે ભારતમાં રહેલો હોય તો જ રહીશ ગણાશે. કે એક એવી વ્યક્તિ કે જે પરદેશની અંદર વર્ષોથી જ રહે છે, ઘણા વર્ષોથી રહે છે, પણ વિઝિટ માટે કે કોઈના મેરેજ ફંક્શન અટેન્ડ કરવા, કોઈ વિઝિટ માટે કે કોઈ મિટિંગ માટે ભારતની અંદર આવે છે તો એના માટે પણ શરત નંબર બી એ શું કહે છે, ભારતમાં મુલાકાતે આવે તો તેની દ્રષ્ટિએ પણ મૂળભૂત શરત નંબર બી એ એના માટે વેલિડ નથી, એની માટે 60 દિવસને બદલે કઈ શરત લેવી પડશે, 182 દિવસવાળી શરત જ એને લાગુ પડશે, 60 દિવસવાળી શરત એ વ્યક્તિને લાગુ પડશે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જો ખ્યાલ આવી ગયો, ત્રણ વ્યક્તિઓ માટે છે, એક તો કે ભારતનો કોને માટે છૂટ આપવામાં આવી છે, એક તો કે એ ઇન્ડિયાનો નાગરિક હોય પરંતુ નોકરી અર્થે ભારતની બહાર ગયો હોય તો એને પણ બીજી શરતમાંથી છૂટ આપવામાં આવી છે, બીજું કે એ ઇન્ડિયન ક્રૂ મેમ્બર હોય એટલે કે એ વહાણમાં કામ કરતો હોય તો એને પણ બીજી શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે અને પહેલી શરત જ એને ફૂલફિલ કરે તો જ રહીશ ગણી શકાશે. અને થર્ડ વ્યક્તિ કે એ ભારતીય વંશજ છે પરંતુ એ બહારના દેશમાં રહે છે અને વિઝિટ માટે ભારતની અંદર આવે છે તો એના માટે પણ શરત નંબર ટુ એપ્લિકેબલ નથી, એની માટે કઈ શરત લાગુ પડશે, શરત નંબર વન કે એ વ્યક્તિ 182 દિવસ જ ભારતની અંદર રહેલો હોવો જોઈએ. હવે આપણે ફરીવાર જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શરતો, જો ફરીવાર કઈ શરતો છે રહીશ થવા માટે, તે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમિયાન કુલ 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલી હોવી જોઈએ. આ યાદ કરવાનું છે તમારે, 182 કે તેથી વધુ દિવસ ભારતની અંદર રહેલી હોવું જોઈએ પાછલા વર્ષની અંદર. અને સેકન્ડ, જો એ શરત પૂરી ના થાય તો બીજી શરત છે કે તે પાછલા વર્ષની અંદર કુલ 60 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહેલી હોય અને તેની અગાઉના પાછલા વર્ષ દરમિયાન કુલ 365 કે વધુ દિવસ માટે ભારતમાં રહી હોય તો જ એ ભારતની રહીશ કહેવામાં
આવશે. ખ્યાલ આવી ગયો? બે શરતો છે ભારતના રહીશ થવા માટેની, એક 182 દિવસ કે તેથી વધુ દિવસ, સેકન્ડ 60 દિવસ કે તેથી વધુ દિવસ, અને પાછળના 4 વર્ષની અંદર 365 દિવસ ભારતની ઇન્ડિયાની અંદર રહેલો હોવો જોઈએ. હવે એની અંદર ખાસ છૂટ આપવામાં આવી છે 3 વ્યક્તિને. એક છે કે એ ભારતીય નાગરિક હોય પર નોકરી અર્થે ભારતની બહાર ગયો હોય. સેકન્ડ છે કે એ ઇન્ક્રો મેમ્બર હોય, વહાણમાં કામ કરતો વ્યક્તિ હોય. અને થર્ડ છે કે એ ભારતીય વંશજ છે પરંતુ વર્ષોથી બહારના દેશમાં, કોઈ આઉટ ઓફ કન્ટ્રીમાં રહે છે પરંતુ વિઝિટ માટે ભારતની અંદર આવે છે, કોઈ થોડા ટાઈમ પૂરતો ઇન્ડિયાની અંદર આવે છે. તો એના માટે પણ આ શરત નંબર 2 કોના, આ 3 વ્યક્તિઓ માટે એપ્લિકેબલ નથી. એમને ઓનલી શરત નંબર 1 જ પૂરી કરી શકે છે. ખ્યાલ આવી ગયો તમને રહીશ થવા માટેની શરતો અને એના એજમ્પશન, એમને ખાસ છૂટ આપવામાં આવી છે. તો હવે આપણે આગળનું સામાન્ય રહીશ કોને કહેવામાં આવે છે એના વિશે પણ હજુ જાણવાનું છે. એ હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર જાણીશું. તમને કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ખ્યાલ ના આવ્યો, તો મારો પર્સનલ નંબર, કોન્ટેક્ટ નંબર છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.